નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય આસપાસમાં ચેપ્ટર નંબર 23 સુંદર કપડાં. બરાબર, આપણે લોકોને સુંદર કપડાં કોને પહેરવાનો ગમતા હોય? રોજ કોઈક નવા નવા કપડાં પહેરવા હોય તો આપણે રોજ નવા નવા કપડાં પહેરવાય. આપણે લગ્ન પ્રસંગે જવાના કપડાં અલગ હોય, સ્કૂલે પહેરવાના કપડાં અલગ હોય, પછી તો કે ઘરમાં પહેરવાના કપડાં અલગ હોય, રાતે કપડાં પહેરવાના કપડાં અલગ હોય. બરાબર, એમ આપણે બધાને કપડાંનો જનરલી બધાને ખૂબ જ શોખ હોય. તો આપણે લોકો ક્યારે એવું વિચાર્યું છે કે ભાઈ આ કપડાં બને છે તેમાંથી? તો કે આ કપડાં તેમાંથી બનતા હોય, કોઈ પણ કપડું હોય જનરલી તેમાંથી બનતું હોય, તો કે કપાસમાંથી બનતું હોય. બરાબર, અથવા તો નિયમ અને એવા બધા મટીરિયલ હોય કે જે પ્લાસ્ટિક બેઝ ઉપર પ્રોડક્ટ આવતા હોય, તો અમુક વસ્તુ છે બેઝ હોય એ બીજી બધી વસ્તુમાંથી પણ બનતા હોય. બરાબર, તો મેઇન શેમાંથી બનતા હોય કપડાં તો કે કપાસમાંથી. કપાસ 6 પ્રકારની વનસ્પતિ છે. રૂ અને સૂત્રમાંથી કપાસ બને છે. સૂત્રાઉ કપડાં હોય, બરાબર, જે આપણે ઉનાળામાં એમ માલ કહેતા હોય, બરાબર, તો એ શેમાંથી બનતા હશે? તો કે રૂમાંથી. આધુનિક સમયમાં સૂત્રાઉ કાપડ ઉપરાંત વિવિધ પ્રકારના કાપડ બનાવવામાં આવે છે, જેમ કે રેશમી, ઊન, જીન્સ, નાયલોન, ટેરલિન, પોલિએસ્ટર, મલમલ વગેરે પ્રકારના આપણે કપડાંનો યુઝ કરી, ફેબ્રિક્સનો યુઝ કરીને કપડાં પહેરતા હોય છે. દરેક કપડાના અલગ રંગ અલગ અલગ હોય છે, એટલે કે કપડાં રંગબેરંગી કલરના હોય છે. કેટલાક કપડાઓમાં આપણે વિવિધ ભૌતિક ડિઝાઇન જોવા મળે છે. આ ડિઝાઇન છાપકામ દ્વારા કરવામાં આવે છે. સાડીઓમાં વિવિધ પ્રકારની ડિઝાઇન પણ જોવા મળે છે. ખાસ કરીને બાંધણી પ્રકારની સાડીમાં વિવિધ પ્રકારની નવી નવી ડિઝાઇન જોવા મળે છે. તેમજ ગુજરાતમાં જામનગર અને કચ્છની બાંધણીની સાડી ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર, તો આવું જ આપણે આ ચેપ્ટરની અંદર કંઈક સમજવાનું છે. બધા વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 159 ઉપર આવશે, તેમાં આપેલું છે નાની છોકરી સાજિદા. બરાબર, અહીંયા કોની વાત કરવામાં આવેલી છે? તો કે નાની છોકરી સાજિદા. તેની બહેન છે, બહેન છે તેનાથી મોટી. મોટી બહેનને સુંદર ઓઢણી, મોટી બહેનને સુંદર ઓઢણી આપી. બરાબર, ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભરા લગાવેલા હતા. આપણે ચિત્રમાં જોવા મળે કે એકદમ મસ્ત પ્રકારના આભરા છે અને કંઈક સરસ મજાનું ભરતકામ કરેલું છે. સાંજનું જમવાનું પતાવ્યા પછી સાજિદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી. બરાબર, સાંજે એ લોકો જમવાનું પતાવ્યું હતું, એટલે એને મોટી બહેને જેને ઓઢણી આપી હતી પહેરવા, એ પહેરવા માટે એ ટ્રાય કરે છે. ઓઢણી સાથે રમતા રમતા તે થાકી ગઈ અને ઓઢણી પહેરીને સૂઈ ગઈ. શું થયું હશે? તો કે ઓઢણી સાથે રમતા રમતા એ થાકી ગઈ હશે અને ઓઢણી બાંધીને ઓઢીને સૂઈ જાય છે. આપણે ચિત્રની અંદર જોવા મળે છે કે ઓઢણી ઓઢીને સૂતેલી છે સાજિદા. તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી. સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી. બરાબર, એને એમ શું હશે કે ભાઈ આટલી બધી સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે? હવે એના બધી ક્વેશ્ચન આપેલા છે, આપણે વન બાય વન એના આન્સર આપતા જાય. વિચારો અને લખો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે? તો કે સાજીદાની ઓઢણી કારીગરોએ એમ્બ્રોઈડરી વર્ક હોય છે મશીનમાં થાય એના દ્વારા, અથવા કાપડ પર છાપકામ કરી ભરત અને આભલા લગાવડાવીને બનાવી હશે. ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ અને અલગ અલગ રીતે પહેરો, તમે એને કેટલી બધી રીતે પહેરી શકો છો? તો કે એને ઘણી બધી રીતે પહેરી શકાય છે. બરાબર, તો કે આપણે એને ટોપી વાળીને પણ પહેરી શકીએ. બરાબર, પછી એમનું માથે ઓઢી શકીએ, એક સાઈડ છેડો ભરાવીને એક બાજુ દુપટ્ટો રાખી શકીએ. આપણે બધા ગર્લ્સને તો અલગ અલગ રીતે પહેરવી ગમતી હોય. આપણે ઘણી બધી રીતે ઓઢણી જે સીવડાવવા વગરનું કાપડ હોય એને પહેરી શકતા હોય. થર્ડ ક્વેશ્ચન છે, શું કોઈ તેને લુંગીની જેમ પહેરો અથવા પાઘડીને બાંધવામાં ઉપયોગમાં લીધી? બીજી કઈ રીતે તમે તેને પહેરી શકાય છે? તો કે હા, મારા 3-4 મિત્રોએ ઓઢણી અથવા સીવ્યા વગરના કાપડને લુંગીની જેમ પહેરવા અથવા તો પાઘડીમાં ઉપયોગમાં લીધી. અને બીજી રીતે તેને સાડીની જેમ પહેરે અને ધોતીની જેમ પણ પહેરી શકાય છે, અથવા બરાબર અથવા એક સાઈડ દુપટ્ટો નાખીને પણ પહેરી શકાય છે. તમારા ઘરમાં કોઈ પણ જુદા કાપડ કપડાં જુઓ અને તેમની રચનામાં અને તેમના ડિઝાઇનમાં તેની ભાતમાં શું ભેદ લાવે છે, એટલે કે શું તફાવત લાગે છે, એકબીજામાં શું અલગતા છે, ભિન્નતા છે, તેની નોંધ કરો. બરાબર, હવે કપડાનું નામ, કપડાની રચના, કપડાની રચના, રંગ, ભાત, ડિઝાઇન, તો આપણે અલગ અલગ વિષયની નોંધ કરતા જઈએ. બરાબર, તો અહીંયા લખવાનું કપડાનું નામ, અહીંયા આવશે કપડાની રચના, એટલે કે કપડો, રંગ કેવો છે, પછી એની ભાત એટલે કે એની અંદર ડિઝાઇન કેવી છે, એમ એના વિશે
રીતે આપણે અહીંયા વન બાય વન નોન કરતા જવાનું છે. બરાબર, તો પહેલા નંબરનું છે સુતરાઓ કાપડ. ફૂલોની રચના અને કાગળ પર બનેલા પર્ણો
દાડમ નું કરી શકીએ, પછી કેરી નું કરી શકીએ, બરાબર? એટલે સફરજન, ચીકુ, દાડમ, નારંગી વગેરે આપણે કેરી ને કાપવાનું. પછી જે કાપેલો ભાગ છે એના પર કલર લગાડો, અને કાપડ અથવા કાગળના ટુકડા ઉપર આપણે છાપકામ કરવાનું. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આગળનું ચેપ્ટર સમજાવે. થેન્ક યુ.